ગાંધીજી નું બાળપણ નું નામ શું હતું? મોહન. ગાંધીજી નો જન્મ ક્યારે થયો હતો? 2 ઓક્ટોબર 1869. ગાંધીજી ની માતા નું નામ શું હતું? પુતળીબાઈ. ગાંધીજી ના પિતા નું નામ શું હતું? કરમચંદ. ગાંધીજી ના લગ્ન કેટલા વર્ષે થયા હતા? 13 વર્ષે. ગાંધીજી નો જન્મ ક્યાં થયો હતો? પોરબંદરમાં. ગાંધીજી કેટલામાં વર્ષે બેરિસ્ટર બનવા લંડન ગયા? 19 વર્ષે. ગાંધીજી ને કેટલા પુત્રો હતા? 4. દેવદાસ કોણ હતા? ગાંધીજી ના સૌથી નાના પુત્ર. ગાંધીજી નું મૃત્યુ ક્યારે થયું? 30 જાન્યુઆરી 1948. ગાંધીજી ની પહેલી વાર કયા સ્થળે થી અંગ્રેજ સરકાર દ્વારા ધરપકડ કરવામાં આવી હતી? અમદાવાદ. માઇક તમારી પાસે આવે ને પછી જવાબ બોલું છું. 30 જાન્યુઆરી 1948 ના રોજ કયો વાર હતો? શુક્રવાર. ગાંધી ઇરવિન કરાર પર સહી કયા દિવસે કરવામાં આવી? 1 માર્ચ 1935. વેરી ગુડ. હવે 14, 15 અને 16 નંબરનો પ્રશ્ન હસ્તે ટીમને પૂછીશું. ઈસવીસન 1938 માં સુભાષચંદ્ર બોઝ કોંગ્રેસના પ્રમુખ બન્યા હતા. તે બીજી ટર્મ માટે પણ પ્રમુખ બનવા માંગતા હતા, પણ ગાંધીજીએ મંજૂરી આપી નહીં. આથી તેઓ સત્તાવાર ઉમેદવાર સામે ચૂંટણી લડ્યા અને 200 વોટથી જીત્યા. આ હારી જનાર સત્તાવાર ઉમેદવાર કોણ હતા? શ્રી જવાહરલાલ નહેરુ. વેરી ગુડ. ભારત છોડો ચળવળ વખતે ગાંધીજીને કઈ જેલમાં રાખવામાં આવ્યા હતા? આગા ખાન મહેલ જેલ. ગાંધીજી પહેલી વાર લોર્ડ માઉન્ટબેટન ને ક્યારે મળ્યા? 23 માર્ચ 1947. હવે પછીના 3 પ્રશ્નો આપણે અહિંસા ટીમને પૂછીશું. અન ટુ ધીસ લાસ્ટ પુસ્તકના લેખક કોણ હતા? જ્હોન રસ્કિન. ગાંધીજીની આત્મકથાનું નામ શું છે? સત્યના પ્રયોગો. ગાંધીજીની આત્મકથા ખરેખર ગુજરાતીમાં કોણે લખી છે? મહાદેવ દેસાઈ. વેરી ગુડ. 3 પ્રશ્ન થઈ ગયા તમારા. હિન્દ સ્વરાજ પુસ્તકના લેખકનું નામ શું હતું? ગાંધીજી. 30 જાન્યુઆરી 1948 ના રોજ ગાંધીજીનું મૃત્યુ થયું એ પહેલા છેલ્લે એમને કોણ મળ્યું હતું? શ્રી સરદાર પટેલ. વેરી ગુડ. સાહેબ આવો. વ્રત પાળવાનું ક્યારથી શરૂ કર્યું? સને 1911. વેરી ગુડ. ગાંધીજીના માનસ પર કયા નાટકે ઊંડી છાપ છોડી હતી? વિલાયત જતા પહેલા ગાંધીજી પાસે બેચરજી સ્વામી એ કઈ 3 પ્રતિજ્ઞા લેવડાવી? માંસ, મદિરા અને સ્ત્રી સંગથી દૂર રહેવાની. વેરી ગુડ. હવે આપણે પહેલા 2 પ્રશ્ન પૂછ્યા એ બધાને આવડ્યા, 3 પ્રશ્ન પૂછ્યા એ બધાને આવડ્યા. હવે કેટલા પ્રશ્ન દરેક સરળ આપવાના છે, બરાબર? ગાંધીજી સૌ પ્રથમ વિલાયત જવા ક્યારે નીકળ્યા? ચાર સપ્ટેમ્બર 1888. વેરી ગુડ. ગાંધીજી વિલાયત ગયા ત્યારે તેમને રસ્તામાંથી ચામડીની કઈ તકલીફ થઈ હતી? દાદર. વેરી ગુડ. વિલાયતમાં ગાંધીજીએ સૌ પ્રથમ કયું પુસ્તક ખરીદ્યું? અન્નાહારની હિમાયત. સરસ. ગાંધીજીએ ઇંગ્લેન્ડમાં મેટ્રિક્યુલેશનની પરીક્ષા આપી ત્યારે કયા વિષયમાં નાપાસ થયા હતા? લેટિન ભાષાના પેપરમાં નાપાસ થયા હતા. સરસ. હવે 30, 31, 32 અને 33 નંબરનો પ્રશ્ન આપણે હસ્તે ટીમને પૂછીએ. ગાંધીજી બેરિસ્ટર બની હિન્દુસ્તાન પરત ક્યારે ફર્યા? હિન્દુસ્તાન આવ્યા પછી વકીલાતનો અનુભવ મેળવવા ગાંધીજી ક્યાં ગયા? મુંબઈ.
મેઇન નું કયું પુસ્તક ગાંધીજીએ વાંચ્યું? હિન્દુ લો. હિન્દુ લો, સરસ. હવે 34, 35, 36 અને 37 મુંબઈમાં ગાંધીજીને સૌથી પહેલો કેસ કોનો મળ્યો? મમ્મીબાઈનો. મમ્મીબાઈનો કેસ મળ્યો. ગાંધીજીએ પહેલા કેસમાં હાર્યા કે જીત્યા? કેસ છોડી દીધો. હાર્યા પણ નહોતા કે જીત્યા પણ. ગાંધીજી દક્ષિણ આફ્રિકા કેમ ગયા? મેમા ડેડીના ભાઈઓના કેસ લડવા. સરસ. ગાંધીજી દક્ષિણ આફ્રિકા જવા ક્યારે રવાના થયા? એપ્રિલ 1893 માં. સરસ. હવે થઈ ગયા તમારા ચાર પ્રશ્નો. 38, 39, 40, 41 એ ચાર પ્રશ્ન આપણે અપરિગ્રહ ટીમને પૂછીશું. નાતાલ બંદર નું બીજું નામ? ડર્બન. ડર્બન. દક્ષિણ આફ્રિકામાં ગાંધીજીને લેવા કોણ આવ્યું? શેઠ અબ્દુલ્લા. શેઠ અબ્દુલ્લા. ડર્બનની કોર્ટમાં ગાંધીજીને પહેલો ખરાબ અનુભવ કયો થયો? પાઘડી ઉતારવાનો. પાઘડી ઉતારવાનો. ગાંધીજીને સૌપ્રથમ ટ્રેનના પહેલા વર્ગના ડબ્બામાંથી કયા સ્ટેશને ઉતારી મૂકેલા? મેરિટ્સબર્ગ. મેરિટ્સબર્ગ. વેરી ગુડ. તમારા ચાર પ્રશ્નો પૂરા. હવે ચાર પ્રશ્નો આયા કરુણા ટીમના. ગિરમિટનો અર્થ શું? કુલી. કુલી. ગિરમિટ શબ્દ મૂળે કયા શબ્દનો અપભ્રંશ શબ્દ છે? એગ્રીમેન્ટ. એગ્રીમેન્ટ. પ્રિટોરિયાના હિન્દીઓની સામે ગાંધીજીએ પહેલું ભાષણ શેના વિશે આપ્યું? સત્ય. સત્ય. ગાંધીજીને વકીલાતનો સૌથી સારો અનુભવ ક્યાં મળ્યો? પ્રિટોરિયામાં. પ્રિટોરિયામાં. સરસ. હવે આપણે દરેક ટીમને એક એક પ્રશ્ન પૂછીશું. અત્યાર સુધી બધી જ ટીમ વિલો વિલ ચાલે છે. બધાને બધા પ્રશ્નો સાચા છે. 46 નંબરનો પ્રશ્ન સત્ય ટીમ માટે. ખ્રિસ્તી ધર્મના કયા મહાનુભાવ ગાંધીજીને પ્રિટોરિયામાં મળેલા જેમને એવો ભાવ હતો કે ગાંધીજી ખ્રિસ્તી ધર્મ સ્વીકારે? મિસ્ટર બેકર. સરસ. મિસ્ટર બેકર. પ્રિટોરિયામાં કેસ પૂરો થયો એટલે હિન્દુસ્તાન આવતા પહેલા ગાંધીજી માટે ખાનપાનના મેળાવડાનું આયોજન કોણે કર્યું હતું? શેઠ અબ્દુલ્લા. શેઠ અબ્દુલ્લા. સરસ. સીડન હેરના મેળાવડામાં એક છાપામાં ગાંધીજીએ શું જોયું? ઇન્ડિયન ફ્રેન્ચાઇઝ. ઇન્ડિયન ફ્રેન્ચાઇઝ વિશેનો લેખ જોયો હતો એમણે. ઇન્ડિયન ફ્રેન્ચાઇઝ નામનો ફકરો કયા અર્થમાં હતો? નાતાલની ધારાસભામાં ચૂંટણી લડવાના હિન્દુઓના હક લઈ લેવાના અર્થમાં. નાતાલની ધારાસભામાં ચૂંટણી લડવાના હિન્દુઓના હક લઈ લેવાના અર્થમાં એ ફકરો હતો. અને લાસ્ટ પ્રશ્ન પહેલા રાઉન્ડનો. ગાંધીજી હિન્દુસ્તાન આવવાનું માંડી વાળીને દક્ષિણ આફ્રિકામાં કેમ રોકાયા? મતાધિકાર અંગે લડત લડવા. મતાધિકારનો જે ફકરો વાંચ્યો એના માટે લડત લડવા. એકવાર જોરદાર તાળીઓ.